ક્યાંય લખાયો નથી. અમે થોડા અહીંયા તો થોડા ત્યાં, ક્યાંક વિચરતી વિમુક્તિ જાતિ તો ક્યાંક ભટકતી જાતિ ઓબીસીમાં, પણ જ્યાં પણ હોય અમારી આદત તો સાવ ખરાબ. ઇતિહાસ તો રાજા મહારાજાઓનો, નેતા અને અભિનેતાઓનો, અમારો ઇતિહાસ તો આ મોઢા ઉપર. આ શહેરને બનાવવામાં અમારી ભૂમિકા ખરી, અમારું પણ યોગદાન, પણ આ શહેર, આ શહેરના લોકો અમને ભૂલી ગયા. અમે બાવરી, અમારા વડીલોએ ગાંધી મહાત્મા સાથે કામ કર્યું છે. અહીંયા બાવરી સમાજના છે, એમ તો વાઘરી છે, વંજારા છે, મારવાડી સમાજના છે, ખાસા બધા જાતના, 3-4 જાતના સમાજના માણસો રહે છે. પહેલાં અમારે પાકા ઘર બી હતા, પાકા ઘર હતા અને મ્યુનિસિપાલિટીવાળાઓએ આવીને તોડી નાખ્યા. એથી એમને 15-1 વર્ષ જેવું થયું તોડ્યા, ને એના પછી ગાંધી આશ્રમવાળાએ તોડાયા છે આ ઘર. અને પછી કંઈ જોવા જ નથી આવ્યા, ચારીઓ કૂટી કૂટીને અરજીઓ નાખી નાખી અને ઘર પરાઈ દીધા. અને પરાયા પછી કોઈ કશું કરવા જ નથી આવ્યું, આ જગ્યાને જોવાય નથી આવ્યું કે આમનો શું ઉપયોગમાં આવશે ને શું ઉપયોગમાં નહીં આવે, કશું કરવા આવ્યા નથી એ લોકો. અમારે ઘરથી 2 ઘર કરીને મૂકી દીધા છે, કે છે આ તો લાલ લીટીના અંદર છે, આ તો રસ્તો જવા રોજ થવાનો છે, કે એટલે અમે પરાઈ દીધા છે. જંગલ હતું, આ જંગલની વખતે અમે અહીંયા રહેલા, મારા બાપ દાદા અહીંયા રહેલા. બાવરી સમાજ તો રાજસ્થાનથી છે, 56 કાળ પડ્યો તો તે વખતે આપણે શું બાપ દાદા કહી ગયા છે, ત્યાંથી આપણે નોલેજ છે. એ કહેતા કે એને આપણે સાંભળ્યું છે કે ભાઈ આ રીતની આપણી સમાજ ત્યાં રહેતી હતી રાજસ્થાનમાં. એ 56 કાળ એટલે ત્યાં પાણી નહીં, પાણી નહીં, વાવતર નહીં, કશું જ નહીં, ધરતી પર ત્યાં ગાડી પાણી ટીપો નહીં. માણસ માણસને બટકા ભરવા માંડ્યા, જનાવર ખાવા માંડ્યા, જનાવર બી મરવા માંડ્યા, માણસ બી મરવા માંડ્યા. પછી ત્યાં અમારી સમાજે પબ્લિકે જોયું, અમારી સમાજ બી હતી બીજી બી હતી, તો બધા પબ્લિકે જોયું કે અનેક માણસો મરી જાય છે, આજના કેટલા દિવસ કાઢશું આપણે. તો અમુક પબ્લિક બધું ભાગી ગયું, અમુક પબ્લિક ત્યાં મરી ગયું. તો કોઈ આ બાજુ વસ્યા છે, કોઈ અમદાવાદમાં આવ્યા છે, કોઈ બોમ્બે છે, કોઈ દિલ્હી, કોઈ અલગ અલગ બધી જગ્યાએ ફેલાઈ ગયા છે બાવરી સમાજ. તમારી ઉંમર કેટલી? 100 વર્ષ. તમે જોયેલા ગાંધીજીને? ગાંધી મહાત્માને તો અમે જોયેલા હતા. ગાંધીજી સાથે વાત કરી? ના કરાય. બાપા જેવા કહેવાય, ભાઈ જેવા કહેવાય, તો આપણાથી બોલાય ના બોલાય? ના બોલાય. ગાંધી મહાત્મા અમે જઈએ ને તો પહેલા ગાંધી મહાત્મા ને હાથ જોડીને પછી ફરવા જઈએ. તો તમે ગાંધી આશ્રમ બન્યું એના પહેલા થી અહીંયા રહો છો? હા, અહીંયા પહેલા મારા લગ્ન કરી અને વાડજ માં લાગ્યા. પછી? હા, પછી અમે અહીંયા આવ્યા. મારા દાદાજી એ ગાંધીજી સાથે કામ કર્યું હતું, એનો સ્ટેટ માં એમનો ફોટો પણ છે. અરે અમે જન્મજાત કલાકારો છીએ, અમે મૂર્તિઓ બનાવતા, પણ અમારી કળાની કિંમત મળે ખરી? એટલે હવે આ બધું નકામું લાગે છે. નથી એ લોકો લાઈટ આપતા, અમારે નાના નાના બાળકોને રાતે મચ્છરો કરડે છે. તમે રાતે આવીને જોવો ને તો અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય છે, અને અંધારામાં રહીએ છીએ, મચ્છરો કરડી ખાય છે બાળકોને નાના નાના, એવી પરેશાનીના અંદર તો પણ આ જગ્યામાં પડ્યા છે, તો પણ શાંતિથી રહેવા દેતા નથી. લાઇટો માટે તો છોકરાઓને કોઈ ભણાય પણ નહીં આપતા લાઇટના લીધે. 8-10 ચોપડી ભણાયો છોકરાને, આગળ ભણવા માટે લેસન બેસન કરવા લાઇટ જોઈએ, ગરમી આવું બધું નહીં થતું લાઇટ વગર. તમે જોવો છો ને કેવી રીતના રહીએ, આખો દિવસ આવે એટલે પંખો લઈને બહાર ખાટલા પર હવા ખાઈએ, રાત પડે એટલે આવા પંખો કરીને હોઈ રહીએ. આ બેટરી હોય ને નાની નાની આવી, એ ચાર્જિંગ કરી નાખીએ, એના ઉપર ચાલે પંખો. બેટરી ચાર્જ થઈ જાય આના ડિશથી, તો એ બેટરી પર પંખો ચાલે. બેટરી આના ઉપર થઈ જાય ચાર્જ, ને તો પછી આપણે 50 રૂપિયા આપીને ભરાઈ દેવાની ચાર્જમાં. ચાલે અઠવાડિયું ચાલે, ખાલી લાઇટ જ ચાલે, પંખો તો ચલાવે તો રોજ ચાર્જ કરાવી પડે. કેટલી લાઇટ ચાલે? એક જ અરૈયા પટ્ટી. પાણીની આ સુવિધા જિંદગીથી નહીં મળી, લાઇટની નહીં મળી. અમારે કોઈ બી માણસ, ચલો આ તો લોકડાઉનમાં ચલો આપણે કઈક માણસો મરી ગયા તો ચલો ભજન ભાવ નહીં, પણ પહેલાં જે અમારા માણસો અહીંયા ડોસીડો હતા, મતલબ જે આજુબાજુ પબ્લિક તો મરી ગયું હોય, પણ અમારે ભજન બોલાવવા હોય ને કે આપણે 12મા દિવસે કરીએ ભજન બોલાવીએ 2-5,
ગાંધી આશ્રમમાં ચારે બાજુ ફરી લઈએ પણ કોઈ અમને લાઇટ ના આપે. મ્યુનિસિપાલિટી આ જે પાણી ટાંકી છે એમાં જઈએ તો અમને કોઈ ના આપે. પછી 12મા દિવસે બેટરી આમથી આમ સેટિંગ કરી, બેટરીઓ લાવીને પછી એના પરથી લાઇટ કરી, 2000 માણસ બેસાડી અને પછી ભજન બોલાવી દઈએ. હા, સોલર લાઇટ હોય, જે પૈસાવાળા હોય વધારે તો એ તો લાવીએ, કે પણ ઘરમાં 40માં એક કે બે જણા જોડે છે, વધારે નથી. કેટલા વોલ્ટેજનું સોલર છે? 200 વોલ્ટ. અમારે તો 200 વોલ્ટ એટલે ખાલી લાઇટ થાય, નાની પંખી ચાલે, એવું રાતે સુતી વખતે નાના નાના છોકરા હોય તો બસ એટલું છે. ઘરમાં અમુક અમુકના ઘરમાં ટીવી છે, ઊભી છે, પણ એ કેવું કે ખાલી ઉનાળામાં તમે જોઈ શકો. શિયાળામાં કો જોવા એટલો તડકો તપે નહીં, કે ચોમાસામાં તો સમજી લો 4 મહિના તડકો હોય ના હોય ને એવું. તો એ લાઇટ બાઇટ મોબાઈલ ચાર્જિંગ થાય, કાં તો પંખો કરે, લાઇટ થાય, બસ એટલું છે. એટલે જો એવું લાગે વાતાવરણ, કે આપણે એવું લાગે છે કે વાતાવરણ થોડુંક ઠંડુ છે, તો કંઈ ચાલુ જ નહીં કરવાનું, કેમ કે ચાર્જિંગ થાય જ નહીં, તો રાતે જોઈ કંઈ લાઇટ બાઇટ કંઈ ના થવા મળે. હા, બેટરી પછી વાળ જ ચાર્જિંગ કરાવવા જવું પડે છે, 50 રૂપિયા ચાર્જિંગના, એમાં ખાલી લાઇટ જ થાય છે. અઠવાડિયું લાઇટ થાય, અઠવાડિયું 4 દિવસ 5 દિવસ લાઇટ, એ લગભગ 3-3 કલાક ચલાવવાની, સાંજે 7 થી લઈ રાતે 9 વાગ્યા સુધી, પછી એ બંધ કરી દેવાની બેટરી. નહીં તો પછી બીજા દિવસે સલિંગ આખી રાત રાખો તો બીજા દિવસે આખી બેટરી ઉતરી જાય, પાછા રોજ 50-50 કોણ ખર્ચે? હા, પાણી આવે છે ઘરમાંથી, આરપાર જાય છે. હા, ઘરમાંથી આરપાર જાય. મહેનત તો શું, બધા સામાન પહેલાં એમને ખબર, ચોમાસામાં તો કોઈ સામાન નીચે રાખતા નથી, પહેલાં બાંધીને ઉપર ક્યાંક ખૂણા ખચકામાં જગ્યા બનાવી લઈએ, પાટિયા મૂકીને પહેલાં દોરી બોરી બાંધી ને તે સેટિંગ પહેલાંથી જ કરી દઈએ. અમે બાવરી, અમારા વડીલોએ ગાંધી મહાત્મા સાથે કામ કર્યું છે. હે, લોકડાઉન? એ કાકા, તમને ખબર છે લોકડાઉન એટલે હું? એટલે આ લોકડાઉન એટલે કર્ફ્યુ. આ દેશમાં છે ને બહુ મોટી મહામારી ફેલાઈ રહી છે, એટલે આ કર્ફ્યુ જ, આ લોકડાઉન એટલે કર્ફ્યુ જ. સમજ તો બાળકોનું સ્કૂલનું શું, ખાવાનું કેમનું કરવાનું? લે, મારે તો આખા મહિનાનો પગાર લેવાનો બાકી છે. લો તો પત્યું તાણે હેડો આવો, કામ ધંધો જ નહીં મળતો. હવે બીજું કાયમિકનું કામ તો અમારે નથી, આ જે રસોડા આવે એ જ કામ જઈએ, પણ હવે બંધ પડ્યા એટલે ઘરે જ બેઠા. કોકને લીંબુ શરબતની લારી છે, કોક ખડિયા કામે જાય છે, કોક છૂટક મજૂરી જાય છે, કોક ખાડો ખોદવા જાય છે, કોક મતલબ ઝાડ કાપવા જાય છે, તો કોક મતલબ હવે લેડીસો રસોડામાં જાય છે, પછી કોક અમુક લેડીસો બંગલે કામે જાય છે. એ એમનો ઠેકેદાર હોય ને અમારી, એમની જોડેથી અમે લઈ લઈએ પૈસા, પછી એમને કહીએ કે જ્યારે તમારું કામ ચાલુ થાય એટલે કામ કરીને પછી ઉતારી દઈએ. હવે ત્યાંથી રસોડા જ બંધ પડ્યા તારે, કેમ કે હવે રસોડા 50-100 સુધીના તો આવતા નહીં, પહેલાં તો 1000-2000 માણસની રસોઈનું કામ આવતું, તેમ ફૂલ સિઝન ચાલતી હતી. હવે તો રસોડા 50-50 કે 100 એમાં મજૂરોની જરૂર નહીં રહેતી, 2 મજૂર કે 3 મજૂર, એટલે અમારા જેવા ઘરે જ બેસી રહે. લોકડાઉન અંદર અમે અમારા બંગલે કામ કરવા જતા હતા, કોટો કૂદી કૂદીને અમે કામ કર્યું છે. લોકડાઉનમાં ઝાપાઓને સીલ મારી દેતા હતા. મેડમ મેડમ, અંદર તો આવા દો, પણ અમારે ત્યાં કોઈને કોરોના નથી. મેડમ, હું કેટલી દૂરથી આવી છું, પોલીસથી છુપાતી આવી છું. સારું, તમારે કામ ઉપર ના રાખવું હોય ને તો વાંધો નહીં, પણ મારી પહેલાની પગાર તો આપી દો. મેડમ, મારા નાના નાના બાળકો છે, ભૂખ્યા મરી જશે. મેડમ મેડમ મેડમ, મને મને મારી પહેલાની પગાર તો આપી દો. અરે મેડમ, સાંભળો તો ખરા, થોડુંક તો સમજો. મેડમ મેડમ, કોરોના માટે કોઈ બી એને પોતપોતાની સોસાયટીમાં ગુસ્સા કોઈ ના દે, એમની વાત બી સાચી, કેમ કે અમે મજૂરી માણસ, ગમે ત્યાં કામ મળે, ગમે ત્યાં પબ્લિકમાં જવું પડે, કોઈ બી જગ્યાએ લખડી આવીએ, ને એ લોકો ક્યાં નતા જતા, એટલે એ લોકો બંધ કરી નાખે. ઠેકેદાર સાહેબ, થોડી લોન આપી દઉં ને, અને મારા બાળકો ભૂખ્યા બેઠા છે, હું વ્યાજ આપીશ, આમ ના કરો. અમારી વસ્તીમાં કોઈને નહીં થયું કોરોના, ભલે અમે આવામાં રહીએ પણ ભગવાનની દયા કે કોરોના અમને કોઈને ના થવા દેતા. બાપા ક્યાં જઈએ પછી? તું
એવા લોકડાઉનના અંદર જ બાબાને મગજનું હેમરેજ થઈ ગયું હતું. તો એમને સિવિલમાં રાખ્યો હતો અને આ કોરોના આવ્યા પછી એ બાબાને ઘેર રજા આપી દીધી કે આ હેમરેજ સારું છે પણ કોરોના સારું નથી, કે ખતરનાક બીમારી છે, એમ કરી બાબાને ઘેર લાવી દીધો હતો. હવે પોતાના માટે જે અમે તો અહીંયા માસ્ક છોકરાઓને એટલી શીખ આપીએ કે બહાર જાઓ એટલે માસ્ક મૂઢે રાખવાનું અને બહુ ભીડભાડમાં ઊભું નહીં રહેવાનું. આ બધા બહુ જ મોંઘવારી વધી ગઈ છે અને આ બધી મોંઘવારીઓથી તો અમારે એમ થાય છે કે હજી બે ચાર ઘરના કામ કરીએ, કેમ કે અમારો પગાર 600 રૂપિયા છે. 600 મહિને 600 રૂપિયા લેતા ને અમારે એમ થાય છે કે આખો મહિનો કઈ રીતે ખેંચીશું આ કામના અંદર. જે અમારે રેશનિંગ કાર્ડનું મળે છે લોકડાઉનના અંદર, અને રેશનિંગ કાર્ડનું અમે કહીએ છીએ કે અમારે રેશનિંગ કાર્ડનું મળે છે, પણ એ રેશનિંગ કાર્ડનું ગાય બી ના ખાય એવું અનાજ અમારા મોઢામાં જાય છે. તો લહેર ત્રીજો આવે એટલે સમજી જ લેવાનું કે માણસ આ પૃથ્વી ઉપર અડધું પબ્લિક મરી જશે. જેની જોડે છે એ જીવશે, જેની જોડે નહીં હોય એ સામનો મોતનો કરશે. કોઈની નહીં, એમને એમ જ પાડ્યા ઝૂંપડું બાંધીને. સરકાર જ્યાં સુધી રહેવા દેશે ત્યાં સુધી રહેશું, પછી આગળ ક્યાંય ઠેકાણું નથી ઘરનું, ઘર જ નથી પોતાનું. અમારે આ પાંચ પાંચ બે છોકરાઓ છે, 3 છોકરીઓ છે મારે, પણ રહેવા માટે કંઈ સગવડ જ નથી. હવે આવી મોંઘવારીમાં અમે ઘર લેવા જઈએ કે શું શું કરીએ? ભણ્યા છે ને, 1 છોકરાને 10 ભણાયો, 1 છોકરાને 8 ભણાયો, છોકરીઓને ભણાવી 8-8 ચોપડી, હું પોતે 8 ચોપડી ભણી. મારે એક બેબીને એક બાબો છે સાહેબ, ભણે છે. હવે લોકડાઉનના લીધે થઈને 8 મહિનાની મારી જોડે ફી માગી સાહેબ. આજે મારા કન્ડિશનમાં, આજે હું લોકડાઉનમાં કયા એવો સમય છે કે લોકડાઉનની ફી આપણે સ્કૂલમાં આપવાની. હું સ્કૂલમાં ગયો, મૂકું મેડમ શાની ફી આપું? તો કે આ 6 મહિને બધા ભરે છે તો તમે બી ભરો. તો મૂકું સાહેબ બધામાં મારામાં ફેર છે, હું ગરીબ માણસ છું ને હું મારા છોકરાઓની 6 મહિને 8 મહિનાની ફીસ નહીં ભરી શકું. હોય તેવું કહું સાહેબ, તમે જ્યાં ભણાવો તો ભણાવો, મારા છોકરાને ના ભણાવો તો હું પાછા મ્યુનિસિપાલિટીમાં મૂકી દઉં. હવે ઓનલાઈન હવે કેવી રીતના ભણવા? મારે ના, હવે એ ભણવા જઉં છું ને તો મતલબ લોકડાઉનની બી ફીસ માગે છે ને બિયાલ. ઘરે બેસીને એ ખાલી ઓનલાઈનથી મોકલે છે, એની બી ફીસ ચાલુ થઈ જાય છે. ચલો હવે એ લોકો 6 મહિના 12 મહિના પછી છોકરાઓને અબિયાલ ઓનલાઈન મોકલે છે, 6 મહિના 12 મહિના પછી સીધું પેપર આવશે આપણા ઉપર. અબિયાલ રિઝલ્ટ છોકરાઓનું આવ્યું છે, અંદર ગયા નથી તો બી પાસ કરી નાખ્યા છે. આ રીતની કન્ડિશનમાં જીવીએ છીએ તો એક દાડો ફોન ચાલુ રહે, બે દાડા બંધ રહે, આવું રહે, તો પેલું 3 દાડાનું ઓનલાઈનનું લેસન આવ્યું હોય તો ના છોકરો ના ભણી શકે. મેં ચોખ્ખું સાહેબને અંદર સ્કૂલમાં કીધું, સાહેબ મગું એ પ્રયત્ન મારા પર ઓનલાઈનથી મોકલતા નહીં તો મારે એ રીતના છોકરાને ભણાવવા નથી. ના ના, કોઈ 10 થી વધારે કોઈ ભણી જ નથી, કેમકે એ મ્યુનિસિપાલિટીમાં 7 ધોરણ સુધી હતું, 1 થી 7 ધોરણ સુધી ભણાવતા હતા, અને પછી વાળ જ ભણવા જાય ત્યાં 10 ધોરણથી. બહુ કોઈ 10માં ફેલ થાય પછી કોઈ, કેમકે બચપનથી જ જવાબદારી ઘરની આવી જાય. બચપનથી 2-3 છોકરા હોય એટલે મા બાપ કેટલું કામ મળે ના મળે, કોઈને કોઈ રેગ્યુલર કામ નહીં. આ જેને મળે તો સ્કૂલની રજા પાડીને બીજા કોઈ ગમે તે કામ મળે, કોઈ બી કામ કરી લેવાનું. એટલે કોઈ 10 થી વધારે કોઈ ભણી નહીં, કોઈ 9, કોઈ 8, કોઈ 7, કોઈ 6 બસ. આજે છોકરો ભણવા જાય છે, પરીક્ષા છે 10માની, તે છોકરો 2 કલાક રાત્રે ટ્યુશન કરે પણ કેવી રીતના કરે? લાઇટ નહીં, દીવો નહીં બરાબર, પછી બેસે જમવા બેઠા હશો તો બી મચ્છર ઘેડતા હોય, ઊંઘીએ તો મચ્છર ઘેડે, સૂઈએ તો બી મચ્છર ઘેડે, રાત્રે બફારો થાય રાત્રે લગભગ 2-2, 1-1 વાગ્યા સુધી ઉઠીને બેસી રહીએ છીએ, આગા પાછા થઈએ છીએ. કંઈક પબ્લિક એવું છે અહીંયા ગાડી કે રાતના 2-2 વાગ્યા સુધી ઊંઘતા નથી. હવે ઉંમર લાયક ડોસી ડોહાબી, તો આજે આપણે જવાન માણસ અહીંયા ગરમીમાં નથી રહી શકતા, તો આજે ડોસી ડોહાબી તમે કન્ડિશનમાં જોઈ શકો છો કે રીતના છે. તમે ભણતર તો કશું નથી, ખાસ કરીને કોઈક જ 100માંથી કોઈક 10 બાળકોને જ ભણતર આવડતું હશે, બાકી તો બધા 0 છે જ. પૂરું ABCD નથી આવડતું, 1 to 100 સુધીનું નથી આવડતું, કોઈ પોએમ નથી આવડતી, 2 ડરકારી જેવું છે મ્યુનિસિપાલિટી સ્કૂલના અંદર. ને કેવી કન્ડિશનમાં જઈએ છે, કોઈક વખત તમે ના આવો તો સાહેબ રાતના આવજો તો તમને ખબર પડે મચ્છરદાણી કેવી રીતના બંધાય છે, કેવી રીતના અંદર ઊંઘી રહેવાય છે, પવન નહીં, બફારો નહીં, વરસાદ, તડકો, શિયાળો, આ બધી કેવી કન્ડિશનમાં અમે જીવીએ છીએ એ તમે કોઈ દિવસ રાતનો મતલબ આવો તો તમને જીવવા મળે. અરે રાતે તો બાપા નાના નાના છોકરા લઈને મચ્છરદાની બાંધીને ઊંઘે છે ને, તો અંદર મચ્છર બી ઘૂસી જાય છે અને છોકરાઓ પણ હેરાન થઈ જાય છે, બીમાર બીમાર થઈ જાય છે, છોકરાઓ રહેતા નથી, એટલી પરેશાની આવી જાય છે ને, આમ એટલા તકલીફમાં મુકાઈ જાય છે ને, બાળકો રહેતા નથી રાતના લાઇટ વગર. ઘણીવાર પવન હોય તો ચલો ભાઈ કે ખાટલો લઈને બહાર ઊંઘારીએ, અને ગરમી હોય છે તો પવન પંખો નાખી નાખી હવા નાખી પૂઠાનીને બાળકોને ઊંઘારવા પડે છે અમારે. સાલુ આ મચ્છર, આ જુઓ ના, આ મચ્છરનો તો ત્રાસ છે,
આ સાંધી ઊંઘવે નથી દેતા આ મચ્છરદાનીમાં ઘૂસી જાય છે અહીં આવતો રે અહીં આવતો રે છાનો રે અહીં આવતો રે અહીંયા આવી જા હું તને હવા કરું અહીંયા આવી જા સુઈ જા હા સુઈ જા રો નહીં સુઈ જા એ પપ્પા હા અમારા સાહેબ તો એમ કે વર્ષે દૂધમાં બહુ મજા આવે પાણીમાં છપછપિયા કરવાની ભીણી માટીની મહેક લેવાની કાગળની ઓળી બનાવી તરતી મૂકવાની રાતે થાકીને મસ્ત ઊંઘવાની અને ધરતીમાં પહોંચીને તંદકને અનુભવવાની કેટલી મજા આવે ને પપ્પા પણ જુઓ ને પપ્પા આપના ઘરમાં ભરેલા ઇન્દ્રધનુષમાં પાણીમાં તો કેવી ગરમ ભાપ નીકળ્યો પેલો ગરમ ભજામાંથી નીકળો ને એવી આ પાણીમાં પગ મૂકું ને તો તળિયા ભરવા લાગે છે છપછપે કેમ ન કરું આ શ્વાસ લેવાનું ગુમરામણ થાય ને એવી કેમિકલ જેવી ગંધ આવે છે ભીની માટી ની મેં કેમ નહીં લો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે બધું જશે સાહેબ છેક રામાપીરના ટેકરેથી માંડીને છેક આપણે સુભાષબીચ સુધી બધું આપણે સાંભળ્યું છે કે આટલા એકડમાં કઈ કઈ લોકો બનાવે છે તો મારું કહેવાનું એમ છે કે આજે તમે બનાવો ગમે તે બનાવો અમે તો અહીંયા મતલબ અમારી ઓકાત બી નહીં રહે કે એની અંદર ટિકિટ લઈને અમે ગાંધી આશ્રમ બાજુમાં અમારી આ ભૂમિકા પર શું બનાવ્યું એની ટિકિટ જ એટલી રહેશે એવું સાંભળ્યું છે એવું અહીં કંઈક પેલું હોંગકોંગ કા શું કહેવાય એવું બનાવવાનું કીધું છે ને તો અહીંયા હોટલો બનશે ફાઇવ સ્ટાર આ તે બધું બનશે પણ ચલો કંઈ બી બનાવો પણ અમે જે અહીંયા ભૂમિકા આ અમારી ભૂમિકા છે એના પરથી અમે તમને તમે હટાવો છો તો અમને કંઈક સુવિધા આપો અમે ડોસી ડોવાન કીધું છે લેવા જવાનું અમે કહીએ છીએ પણ ના પડાય નહીં લેવી અમને વિશ્વાસ છે અમને અમારો ભગવાન માતાજી ઉપર વિશ્વાસ છે કે આવી બે લહેરો જતી રહી છે કશું નથી થયું તો હવે વેક્સિન લઈને શું કરવાનું કોરોના જાય છે પતી ગયું છે તો ભાઈ વેક્સિન લેવાનું શું કારણ છે તમે રસી લીધી વેક્સિન આખી જિંદગીમાં હજી નથી લીધું મેં બાટલા નથી ચડાવ્યા સાહેબ આટલી ઓછી એસટી બધા ને જુઓ મેં બાટલા નથી ચડાવ્યો તો મેં હજી સર નથી લીધું કેમ રસી કેમ નથી કેમ શું લેવા રસી લેવી પડે પણ કામ નથી આવતો અમને માથું નથી દુખતું અમને ખાંસી નથી થતી ઠંડા પાણી ના આવે શું કીધું જેટલે દાળ રોટલી ખાલ મળતી રોટલો ખાવાનું બસમાં નહીં બેસવા દે તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે આધાર કાર્ડ બંધ થઈ જશે એટલે લેવી તો પડશે જ હા 2000 રૂપિયા ડન નહીં તો બસમાં નહીં બેસવા દે કામ ધંધે તો ક્યાંક જવું જ પડે ને એટલે રસી લઈ લીધી હા તો રસી તો લેવી જ પડશે પછી ભગવાન તારો ભરોસો મારું હોય તો તારવા હોય તો છોકરા એમ કે આ કોરોનામાં કેટલા રસી લઈ લઈને મરી ગયા મને કે તું મરી જઈશ તો છોકરાના છોકરા નાના છે મરી ગયો મને કે તું મરી જઈશ તો છોકરાનું શું થશે માં એટલે આપણે રસી નહીં લઈ તમે કેમ નથી લીધી રસી મને સાહેબ જો સાચું બોલું હું જિંદગીમાં આટલી ઉંમર થઈ પગથિયું નહીં ચડી જવા પણ હવે આપણને કે રસી લ્યો હવે હજી ગાલીએ કે 3 મહિના પછી માણસ મરી જાય એટલે મેં પછી રસી નાખી દીધી બા છોકરો કે ભાઈ છોકરીઓ ચારે હું કે ના બા રસી લેતી નહીં તું મરી જઈશ તો હવે ક્યાં જઈ ડૂબી રહ્યું તમને કેવી રીતે ખબર કે દેશ આઝાદ થઈ ગયો છે આ બધા ઢોલ ટીપે કે બધાને મોઢે સાંભળીએ કે આઝાદ થઈ ગયા ટાઈમે સાંભળીએ કે આઝાદ થઈ ગયો આપણો દેશ આઝાદ છે એવું આપણે સાંભળીએ એટલે આપણને એમ થાય કે દેશ આઝાદ જીતી ગયા ને એટલે દેશ આઝાદ થઈ ગયો તમને કેવી રીતે ખબર પડી કે આઝાદ થઈ લોકો કે એટલે આપણે સાંભળીએ એટલે આપણને ખબર પડે ને શું સાંભળ્યું એવું કે દેશ આઝાદ થઈ ગયો ગાંધી બાપુ જીતી ગયા આઝાદ થઈ ગયો દેશ એટલે આપણને એવું કે હા આઝાદ થશે આપણે ગાંધી બાપુ આપણા મહેતા હતા રાજ હતું એટલે નતા તોડતા હવે બીજા સરકારના વડાપ્રધાન આવી ગયા
એટલે લોકોનો ઓર્ડર થી આ લોકો તોડી નાખે. હવે એમ કહો, આજે ગાંધી બાપુ જીવતા હોત તો અમને મકાન અપાવે, મકાન અપાવે, કોઈ ઘર લઈ આપે સારો. ગાંધી મહાત્મા જીવતા હોય તો અમને ઘર લઈ આપે. અમે બાવરી, અમારા વડીલોએ ગાંધી મહાત્મા સાથે કામ કર્યું છે.